गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विषय कलरो प्रकरण चार। प्रकरण चार क्यों छे? आव रे वरसाद, वरसाद नो आपणे गीत गायुं हतुं, पछी आपणे एने वरसादने बोलावो। तो हवे आपणे आगळ जोवानुं छे, तो बधा ज बाळको पोताना બેગમાંથી કલરોની સ્વાપોથી અને પેન્સિલ કાઢે। ફોલે બધા બાળકોએ કલરોની સ્વાપોથી, કલરોની સ્વાપોથીમાં પેજ નંબર 50 પાઠ 4 આવ રે વરસાદ, આ પેજ ખોલો બધા। ખોલ્યું બધા બાળકોએ? આપણે ચોપડીમાં જોઈ ગયા પે પાઠ 4 આવ રે વરસાદ, એમાં વરસાદનું બે કાવ્ય હતી, પહેલી કાવ્ય અને બીજી કાવ્ય। પહેલી કાવ્ય કઈ હતી? આવો મેઘરાજા હતી, અને બીજી કાવ્ય હતી વાદળ વાદળ વરસો પાણી। આ બંને કાવ્ય આપણે જોઈ, તો આજે આપણે કલરવની સ્વાપોથીમાં બંને કાવ્યો ગાવાની છે। તો આવ રે વરસાદ, ઘેબરિયો વરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક। તમને બધાને કારેલાનું શાક ભાવે છે? જ્યારે વરસાદ આવતો હોય તે તમે ગાઓ છો ને બધા? આવ રે વરસાદ, ઘેબરિયો વરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક। કારેલાનું શાક, ઊની રોટલી અને કારેલાનું શાક વરસાદ હોય તે ખાવાની મજા આવે છે। આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા, પીપ 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 પોમ પોમ। હું કે છે આવો મેઘરાજા, મેઘરાજા કોને કહેવામાં આવ્યા છે? વરસાદને મેઘરાજા કહેવામાં આવે છે। હું કામ કે એને બોલાવવામાં આવે છે આવો વરસાદ, એટલે કે આવ વરસાદ તું આવ વરસાદ એમ, એટલે કે આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા। જો તું વરસાદ આવતો હો તો હું શું કરું? વાજા વગડાવું। કયા વાજા? તો પીપ પીપ પોમ પોમ। તમે વરસાદ આવે તે શરણાઈ પકોડાને એવું વગાડો છો, તો હું કહે છે કે મેઘરાજા એટલે કે વરસાદને બોલાવવામાં આવે છે, તો વરસાદને કહે છે જો તું આવતો હો તો હું શું વગાડું? વાજા વગાડું। કઈ રીતે વગાડું? તો પીપ પીપ પોમ પોમ રીતે વગાડું, એટલે કે વરસાદને બોલાવવામાં આવે છે ને વાજા વગડાવવામાં આવે છે। મુશળધાર મુશળધાર વરસે છે પાણીડા ધાર, મુશળધાર કોને કીધો છે? કે વરસાદ બહુ વધારે વરસાદ આવતો એને હું કીધો છે મુશળધાર, વધારે વરસાદ આવે તો એમ હું કહો એને મુશળધાર, એટલે કે બહુ વધારે વરસાદ આવે છે। વરસે છે પાણીડા ધાર, એટલે કે પાણીડા એ એટલે કે વરસાદ એવો વરસે છે મોટા સાટે કે એને પાણી બધે પાણી ભરાઈ જાય એટલો ફૂલ વરસાદ આવે છે, એટલે કે મુશળધાર મુશળધાર વરસે છે પાણીડા ધાર, છલબલ છલબલ છોમ છોમ। જ્યારે બહુ વરસાદ આવતો હોય ને બધે પાણી ભરાઈ જાય, બધે પાણીડાની ધાર થઈ જાય એટલે કે પાણી ભરાઈ જાય છે, પછી તમે શું કરો છો એમાં પાણીમાં છલબલ છલબલ કરો છો, એટલે કે તમે પાણીના ખાબોચિયા ભર્યા હોય, પાણીના ખાબોચિયા ભર્યા હોય, એ પાણીના ખાબોચિયામાં તમે પગ બંને રાખીને છલબલ છલબલ કરો છો, કૂદકા મારો છો, એટલે પાણી બધું બહાર ઉડે છે, એને શું કીધું છે? છલબલ છલબલ, મુશળધાર મુશળધાર વરસે છે પાણીડા ધાર, કેમ વરસે છે? તો છલબલ છલબલ છોમ છોમ। જ્યારે વરસાદ ખૂબ આવે છે ત્યારે એના પાણીડાની ધાર થાય છે, એટલે કે પાણી ખૂબ જ ભરાઈ જાય છે, ને એ પાણીમાં તમે છલબલ છલબલ કરો છો। રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, સર સર સોમ છોમ। રેલમ છેલ એટલે કે બહુ વરસાદ આવે છે ત્યારે નદી અને નાળા બધું ભરાઈ જાય છે, મુશળધાર વરસાદ આવતો હોય તો બધું નદી નાળા ભરાઈ જાય, બહુ વરસાદ થાય એટલે ભરાઈ જવાનું બધું નદી અને નાળા, એટલે કે થોડીક એવી જગ્યા હોય એમાં પાણી બધે ભરાઈ જાય ને, પછી પાણી ભરાઈ જાય તે શું થાય છે? રેલમ છેલ, એટલે કે રેલમ છેલ, પાણી જ્યારે નદી અને નાળા ભરાઈ જાય તો એની ઉપરથી પાણી વહ્યું જાય, એને હું કીધું છે રેલમ છેલ। એ કઈ રીતે એ જ્યારે પાણી ઉપરથી જતું હોય તેનો અવાજ કઈ રીતે આવે છે? તો છલ સલ સોમ સોમ એવો અવાજ આવે છે। આવો મેઘરાજા એટલે કે વરસાદ આવો, વરસાદ આવો, તમે જો તું આવતો હો તો હું વાજા વગડાવું, કઈ રીતે
વગડાવું તો પીપ પીપ પોમ પોમ વગડાવું, મુશળધાર મુશળધાર એટલે કે વધારે વરસાદ આવો વધારે આવો, અને પાણીડાની ધાર વધારે વરસાદ આવે તો પાણીડાની ધાર થાય એટલે વધારે પાણી આવે, અને પછી હું કરું છલબલ છલબલ કરું એટલે કે પાણીના ખાબોશામાં ઠેકડા મારું, રેલમ છેલ રેલમ છેમ એટલે કે રેલમ છેલ એટલે નદી અને નાળા ભરાઈ જાય છે, જ્યારે એ ભરાઈ જાય છે ત્યારે શું થાય છે રેલમ છેલ, રેલમ છેલ એટલે કે પાણી નદી નાળા ભરાઈ જાય અને ઉપરથી પાણી વયું જાય એને રેલમ છેલ કહે છે, પછી શું થાય છે જ્યારે રેલમ છેલ થાય છે તેનો અવાજ કેવો આવે છે, પાણીની જ્યારે ભરાઈ જાય છે તે પાણી બહાર નીકળે છે તે અવાજ કેવો આવે છે તો સર સર સોમ સોમ અવાજ આવે છે. આ શું થયું કાવ્ય એક થઈ, હવે આપણે કાવ્ય બે જોવાની છે, તો કઈ છે કાવ્ય બે, વાદળ વાદળ વરસો પાણી મુજને મજા પડે રમવાની, વાદળને કહેવામાં આવે છે વરસાદ ક્યાંથી આવે ઉપર ઉપર વાદળા ભરાય છે પાણીના પછી શું થાય વરસાદ આવે છે, શું થાય છે વરસાદ આવે છે એટલે કે વાદળને કહેવામાં આવે છે વાદળ વાદળ વરસો પાણી એટલે વાદળ તું વરસ કામ મુજને મજા પડે રમવાની, જો વાદળ તું વરસે તો મને પાણીમાં વરસાદમાં નાહવાની મજા આવે, ઠંડક ઠંડક થાય મારે મન ટાઢક ટાઢક થાય મારે મન, શું કહે છે જ્યારે તું વાદળ વરસ તે એમાં રમવાની મજા આવે, અને જ્યારે વરસાદ આવે છે પછી શું થાય છે વાતાવરણ ઠંડક થઈ જાય છે, ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય વરસાદ આવે એટલે તો હું કહે છે જ્યારે તું વાદળ વરસે છે ત્યારે મને નાહવાની મજા આવે છે, અને ઠંડુ ઠંડુ મારું મન થાય છે અને ટાઢક ટાઢક એટલે મને શાંતિ થાય છે, વાદળ વાદળ વરસો પાણી જાય નાસી ગરમીની રાણી, જ્યારે વાદળ તું વરસે છે પાણીથી ધાર કરે છે ત્યારે શું થાય છે ગરમીની રાણી એટલે ગરમી બહુ જ થતી હોય નાચી જાય, એટલે કે ગરમીની રાણી નાચી જાય છે એટલે ગરમી જતી રહે છે, શું કહેવામાં આવે છે વાદળ તું વરસ તું વરસે છે ત્યારે મને નાહવાની મજા પડે છે, જ્યારે તું નાહવાની મજા પડે છે એટલે શું થાય છે વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે અને મને ઠંડક થાય છે અને શાંતિ પણ થાય છે, અને વાદળ તું જો વાદળ તું જ્યારે વરસે છે ત્યારે ગરમી છે એ જતી રહે છે, એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જવાનું એટલે ગરમી જતી રહે, એટલે શું કહેવામાં આવે છે નાચી એટલે કે જતી રહેવાની ગરમીની રાણી એટલે ગરમી રાણી જતી રહે છે. હવે આગળ પ્રશ્ન ત્રણ, મમ્મી પપ્પાની મદદથી શબ્દ વાંચી અર્થ જાણો, ઘેબરિયો ઘેબરિયો કોને કહેવામાં આવ્યો છે, વરસાદને ઘેબરિયો કહેવામાં આવ્યો છે, પરસાદ પરસાદ એટલે કે એટલે કે ખુશી, પરસાદ એટલે કે ખુશી, તું વરસાદ આવે તો મને ખુશી થાય ઘેબરિયો વરસાદ મને ખુશી થાય, મુશળધાર એટલે કે વરસાદ જ્યારે બહુ વધારે આવે ને શું કહેવામાં આવે છે મુશળધાર કહેવામાં આવે છે, પછી રેલમ છેલ એટલે કે નદી નાળા જ્યારે ભરાઈ જાય પછી એની ઉપરથી જે પાણી જાય એને શું કહેવાય રેલમ છેલ એટલે ગમે એ વસ્તુ ભરાઈ જાય પછી છલકાય એને રેલમ છેલ કહેવાય, ટાઢક એટલે કે શાંતિ, અને પાણીડાની ધાર પાણીડાની ધાર એટલે કે બહુ વરસાદ આવતો હોય બધે પાણી ભરાઈ જાય પછી જેનું પાણી નીચે આવે તો એને શું કહેવાય પાણીડાની ધાર કહેવાય. હવે આગળ પ્રશ્ન ચાર, પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દો સાંભળો અને બોલો, તમારે આ શબ્દો શું કરવાના છે સાદા વાંચવાના છે અને બોલવાના છે, તો મારી સાથે બધા જોરથી વાંચે, પેલું શું લખેલું છે વર ન ર દ સ સોરી દ ર, બધાએ મારી સાથે જોરથી વાંચવાનું છે, પછી શું લખ્યું છે સ ર ર જ વ ન મ ન જ ન દ ન ન વ દ સ ર સ
ન સ જ સ અને ર વ. આગળ દ મ જ મ સ મ ન મ અને સ જ. આ જ ચાર લાઈન છે કેવી હતી? બબ્બે અક્ષરની હતી. હવે ત્રણ અક્ષર આવશે એ સાથે વાંચવાના ને બોલવાના છે. તો વાંચો તો આગળ સ ર સ વ ર સ સ મ જ મ ગ જ મ ગ ર વ જ ન ન જ ર ગ ર મ ન ર મ અને ન ગ ર. આ શું થયા? સાદા શબ્દો થયા. હવે તમારે બધાએ કલરવની ડબલ લીટીની પાકી નોટમાં તમારે કાવ્ય બે આવ વરસાદ વાદળ વાદળ વરસો પાણી મુજને મજા પડે રમવાની આ કાવ્ય બે છે એ લખવાની છે. અને નીચેના આ સાદા શબ્દો તમારે લખવાના છે અને કાવ્ય બે તમારે મોઢે કરવાની છે. આ બંને કેમાં લખવાનું છે? તો કલરવની ડબલ લીટીની પાકી નોટમાં લખવાનું છે.